આજે વિશ્વ કુટુંબ દિવસ છે. વિશ્વભરમાં પરિવારવાદ અને આપસી ભાઈચારામાં ભારત દેશ સૌથી મોખરે રહ્યો છે. વર્ષો પહેલાંની વાત કરીએ તો એક જ ઘરમાં દરેક પરિવારના સભ્યો સાથે રહી જીવન વિતાવતા હતા. જોકે હવે તે સમય રહ્યો નથી. આજના યુગમાં પરિવારો તૂટી રહ્યા છે, પરંતુ આજના આધુનિક યુગમાં પણ ઘરના એક વડીલની સલાહ સમજણ સાથે આખો પરિવાર સુખ શાંતિથી જીવન પસાર કરી રહ્યો છે. ધાનેરા તાલુકાના દરણોદર ગામ ખાતે રહેતા સતીશભાઈ પુરોહિત પરિવારના મૂબી છે. તેમના કહ્યા મુજબ ઘર પરિવારનો વ્યવહાર થાય છે. સતીશભાઈના પરિવારમાં 5 ભાઈ છે અને તેઓ સાથે રહે છે. બાળકો સાથે પરિવારની કુલ સંખ્યા 23 સુધી પહોંચી જાય છે. આટલો મોટો પરિવાર હોવા છતાં પણ બાળકો હોય કે વડીલો કે મહિલાઓ હળીમળીને સાથે મીઠાસભર્યું જીવન વિતાવી રહ્યા છે. પરિવાર સાથેનું જોડાણ એટલે આપણું કુટુંબ પરિવાર. પરિવાર શબ્દની સાથે જ પ્રેમ, હૂંફ, લાગણી, શ્રદ્ધા, વિશ્વાસ અને સહયોગ જેવા શબ્દો જોડાયેલા હોય છે. સતીશભાઈ પુરોહિત પોતાના ભાઈ અને માતા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. સુપ્રસંગ હોય કે અન્ય કોઈ કામ, એક સાથે ઘણા હાથ કામ લાગે છે ત્યારે અઘરું કામ પણ સરળ બની જાય છે. સંયુક્ત પરિવારમાં કોઈ એકનું સુખ દુઃખ સૌમાં વહેંચાયેલું હોય છે. સંયુક્ત પરિવારો ભારતીય સમાજની વ્યવસ્થામાં શ્રેષ્ઠ ગણાય છે. ભારતમાં પ્રાચીન કાળથી કુટુંબ વ્યવસ્થા સાથે તેની પરંપરા પણ ચાલી આવે છે. સતીશભાઈ સાથેની ખાસ મુલાકાતમાં તેઓ જણાવી રહ્યા છે કે સંયુક્ત પરિવારમાં રહેવા માટેના અનેક ફાયદા હોય છે. દુઃખ હોય કે સુખ, દરેક પળમાં પરિવારોના સભ્યો સાથે હોય છે અને સંયુક્ત પરિવારમાં સંસ્કારનું સિંચન પણ થાય છે. મારો સંયુક્ત પરિવાર છે, અમારા લગભગ 23 સભ્ય છે પરિવારમાં અને અમે બધા સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. ઠીક છે કે કોઈ ધંધા અર્થે અથવા તો કોઈ લગ્ન પ્રસંગના કારણે આડાઅવળા થઈએ, બાકી જમવાનું અમારે સંયુક્ત પરિવારમાં હોય છે અને સંયુક્ત કુટુંબના ઘણા ફાયદા છે. હું તો બીજા પરિવારને કહેવા માગું છું કે તમે સંયુક્ત પરિવારમાં રહો, સંયુક્ત થઈને એક સંગઠિત થઈને રહો. આપણે એક નાનું ઉદાહરણ છે કે એક જ લકડી હોય એને આપણે તોડી શકીએ, પણ જો એ આખી ભારી હોય તો એને આપણે તોડી શકતા નથી, કારણ કે એ સંગઠનમાં તાકાત છે. તો આપણું કુટુંબ સંયુક્ત હોય, સાથે મળીને રહેતા હોય, એકબીજાના કહેવામાં હોય, આપણે સલાહ સૂચન લઈને કામ કરતા હોય, તો એના માટે ઘણો ફાયદા છે અને આપણી સંસ્કૃતિ પણ જાળવાઈ રહે. એના માટે હું તમામ દેશવાસીઓને અપીલ કરું છું કે આપણી જૂની સંસ્કૃતિ જળવાઈ રહે અને આપણા પરિવારો સંયુક્ત થાય અને સંગઠિત રહીને ઘરમાં કોઈ જાતનો વિખવાદ કે વિવાદ પેદા ન થાય એ માટે સૌને હું વિનંતી કરું છું. સતીશભાઈ પુરોહિત વર્તમાન સમયમાં સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે. જે પ્રમાણે નિખાલસ અને હાસ્ય સાથે રહેતા પરિવારની જેમ અન્ય પરિવારો પણ સાથે રહી સુંદર જીવનનો આનંદ માણે તેવી પ્રાર્થના આજના દિવસે કરવામાં આવી રહી છે.